જીવ કહેવાય એટલે પાસ તમે થોડા કોઈ જો ભણેલા ગણેલા દીકરા દીકરી ઘરમાં હોય ને એ એના બાપા ને કે એ જે મારી જેવો હોય એની પાસે લઈ ગયા હોય ને તો પાસ એ ગરમ થાય કે આ તો વિધર્મી છે આને ને ક્યાં લાયા ને મારું અપમાન કરે છે તો મને એ નથી સમજાતું પછી એ એમ કે આ બધા ગંધીના ભૂખ્યા હોય આ ખાય નહીં આવું કહે છે ને તો જો ગંધના જ ભૂખ્યા હોય આ ભૂત પલિત મેલું જે કંઈ તો ગુજરાતમાં આટલી બધી ફરસાણની દુકાન છે લઈ આવે ઘરે આવે કે ખોટું બોલું છું એટલે આપતા હોય મને એનો વિરોધ નથી પણ જો તમારું દુખ મટાડે ને એની આટું ધરમ કઈક માગતો હોય ને તો હું એ ધર્મનો સ્વીકાર ન કરતો હું તો આને દીવો ના કરું આ બેઠું એને દીવો ના કરું જો એ કામ ના કરે સમજાય ને કામ મારું નથી જોતું તમે એના બધા તમે બધા જે કોઈ આવ્યા ને એનું એનું નામ એનું કામ જોઈને આવ્યા છો અને એ હું તમને બધું સમજાય પણ જે મારી મુખ્ય વાત ચાલતી હતી તો આજ અહીં જે કઈ બેઠા છો તમે બધા એ ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારી હશે કોઈ કર્મચારી હશે કોઈ કારખાનામાં નોકરી કરતો હોય છે કોઈ હીરાના ફેક્ટરીમાં જતો હોય છે કોઈ કોઈની જમીન વાવતો હોય છે કોઈ કોઈના ખેતરમાં મજૂરી કરતો હોય છે કોઈ કડિયા નાખે જતો હોય છે તો કોઈ નકરી પાસે આવવાનું ભાડું ના હોય ને પોતાના માલિક પાસે ઉછી ના લઈને આવ્યો હોય છે ભાઈ આવ્યો છે તો આ બેઠો એ પરમાત્માને બધી ખબર છે તો આ જે કઈ જગ્યાએ તમે જોવરાવા પૂછવા જાઓ એને હોના બે ત્રણ દોરા પહેર્યા હોય આઠ દસ વીંટી પહેરી હોય બે લકી પહેરી હોય તો એ ભગવાન કે એ પરમાત્મા આંધળો છે કે ઘરે જવાનું તમારું ભાડું નથી હોતું તમારી પાસે કાલ પ્રજા હું ખાય છે એનો વ્યાજ નથી હોતો તો તમે અહીંયા જોરાવા જાઓ તમે કોઈ ધંધો નથી હાલતો તો તમને એવું કે કામ થાય તો અહીં કેટલા વાપરશો ક્યાં ને તમારો ધંધો હાલવામાં હાલવા માંડે તો મારો કેટલો ભાગ ક્યાં તમને કે મારો કેટલો ભાગ અહીં કેટલા વાપરશો ના કહેતા જોડા ઉપાડીને મારો મન ક્યાં છે તો એ માતાજી એ ભગવાન એ આરાધ્ય દેવ જે એનો અનુયાયી બેઠો છે એને દોરા પહેર્યા છે વીટી પહેરી છે તો એ ભગવાન કે એ માતાજી એવું કેમ નથી કહેતો ત્યાં જે હોનું પહેર્યું એ તન પહેરાયું છે આ આવવાળો એટલો થાકી ગયો છે કે એની ઘરે કાલની જમવાનું ભોજનનું ઠેકાણું નથી એક હોનાનો દાગીનો કાઢીને નાપી આપી દે તો હું ભગવાન માનું તમે બધાય હો હો રૂપિયામાં રિક્ષામાં લટકીને આવો છો ને તમારા પૈસે એ ફોર્ચ્યુનરું લઈને ફરાય